આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હરણી બોટકાંડ અને આ જે ઘટના ઘટી તે બાળકો સહિત શિક્ષકોની દુઃખદ મૃત્યુ થયા. અનેક સમુદાય અનેક લોકો અહીંયા શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે, ત્યારે ખીરાજે અકીદત જેવો પ્રોગ્રામ કરી અને દિલથી લોકો શ્રદ્ધાંજલિ પણ પાઠવી રહ્યા છે. તાંદલજા જાગૃતિ નાગરિક ગ્રુપ દ્વારા જ અહીંયા એક ખીરાજે અકીદત નામનો જે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હોય, ત્યારે જ વાસણા રાણેશ્વર સર્કલથી જે ચાર રસ્તા સુધી છે, પત્રકાર ચાર રસ્તા સુધી હિન્દુ મુસ્લિમ સાથે મળી અને મૌન કેન્ડલ માર્ચ કરવામાં આવી છે. કેન્ડલ માર્ચમાં જે બાળકો હુમાયા હોય તેમની સાથે જે એક બાળકી આયાત મંસૂરી અને આ આયાત મંસૂરીના પિતા અલ્તાફ મંસૂરી અને વડોદરા હરણી પોલીસના બે જવાબ જવાનના હાથે જ કેન્ડલ સળગાવી અને આ કેન્ડલ માર્ચ યોજવામાં આવી છે. જવાબ પોલીસ જવાન જેમણે હરણી તળાવના પહેલાં પીસીઆર કોલ મળ્યો હતો ત્યારે તળાવ ખાતે પહોંચી ગયા હતા અને તળાવમાં કૂદી ત્રણ જેટલા બાળકો અને બે જેટલા શિક્ષકોનો જીવ બચાવ્યા હતા. તાંદલજા વિસ્તારના આગેવાનો દ્વારા તેઓને ફૂલહાર કરી સાલ ઉડાવી અને સન્માન પણ કરવામાં આવ્યું છે. સાથે ભીમ આર્મીના આગેવાનો, તાંદલજાના આગેવાનો અને નાગરિકો આ કેન્ડલ માર્ચમાં જોડાયા હતા. સાથે જ સૈયદ રિઝવાન બાપુ, જાવેદભાઈ મલિક, જાબીર ખાન, નઝીર શેખ, ધવલ સોલંકી, ગૌતમ બારોટ દ્વારા જ આ એક સફળ આયોજન કરવામાં આવ્યું હતું. जय भारत के साथ मुझे यह कहना चाहता हूँ कि हमारे हिंदुस्तान में, गुजरात में बार बार ये घटनाएं होती है मगर उससे कुछ सबक नहीं लिया जाता. हमारे ये मासूम बच्चे जो शहीद हो गए, इन्हें सिर्फ शहीदी का मर्तबा नहीं चाहिए, इन्हें शहीदी का हक चाहिए. ये मरे नहीं हैं, इन्हें मारा गया है. मारा किस तरह से गया है सभी को पता है, मैं खुले शब्द में नहीं कहना चाहूँगा. सिर्फ मैं इतना कहना चाहता हूँ कि ये घटनाएँ बार बार ना हो, सरकार इससे सबक ले और लोगों में जागरूकता आए. सिर्फ सरकार की ही जिम्मेदारी नहीं है, सरकार की आँख खोलने की जिम्मेदारी हमारी है. जिस तरह तांदलजा की मीडिया ने आज ये प्रोग्राम रखा, श्रद्धांजलि का प्रोग्राम रखा और लोगों को जागरूक किया, उसी तरह से सारे हिंदुस्तान, सारे भारत और गुजरात वासियों का ये फर्ज बनता है कि हमें जागरूक रहना है और जो ये शहीदी का मर्तबा पाएँ जो बच्चे, इन्हें इनका हक दिलाना है और सरकार को जगाए रखना है. इस घटना को भूलना नहीं है और भूलने देना नहीं है. जय हिंद, जय भारत. જય મૂલ નિવાસી, આજ રોજ જે હરણી તળાવની અંદર મૃત્યુ પામ્યા હતા એ લોકોનું આજે શ્રદ્ધાંજલિનું કાર્યક્રમ રાખ્યો હતો, કેન્ડલ માર્ચ રાખ્યું હતું અને ખૂબ મોટી સંખ્યામાં જનસમૂહ ભેગો થયો હતો. અહીંયા આગળ હિન્દુ મુસ્લિમ સમાજ સંગઠન એક થઈને આજે જે દીકરા દીકરીઓનો મરણ થયા છે, જે શિક્ષકનું મરણ થયું, જેમણે શ્રદ્ધાંજલિ આપવાનું કાર્યક્રમ કર્યું હતું, જેની અંદર ખૂબ મોટી સંખ્યા બધા ભાઈઓ ભેગા થયા છે. અને અમે ચાહીએ છીએ કે જે ભ્રષ્ટ સરકાર છે, જે ભ્રષ્ટ તંત્ર છે, એ જાગે. વારંવાર ગુજરાતમાં આવી ઘટનાઓ થઈ રહી છતાં પણ કોઈ ભૂતપાઠ લેતા નથી અને નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે. વારંવાર છાસ વાર આપણે જોઈએ છીએ કે સરકારની ભૂલ અમારા બાળકો દીકરા કેમ ભોગવે, એટલે આવું વારંવાર નહીં ચાલે. અને જે હવે આ કમિટી જે અહીંયા કમિટી નક્કી કરશે, આવનાર સમય મૂત્ર સંબોધે આંદોલન લઈશું અને એવા બધા ભ્રષ્ટાચારીઓને જેલના માછલે ચડાવવાની અમે પૂરેપૂરી તાકાતથી લડવાની તૈયારી કરીએ છીએ. મારું નામ રાજેશ રાઠોડ, સંકલ્પ વિરોધા, ભીમ આર્મી ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ. આજે તાંદલજા વિસ્તારમાં
આપણા મીડિયા મિત્રો તેમજ સામાજિક કાર્યકરો તરફથી જે હોડી દુર્ઘટનામાં નાના ભૂલકાઓ તેમજ શિક્ષિકાઓનું જે અવસાન થયું છે એમને શ્રદ્ધાંજલિ આપવા માટેનું આ કેન્ડલ માર્ચનું એક આયોજન કરી અને તાંદલજાના તમામ સામાજિક કાર્યકરોમાં હાજર છે અને હું તાંદલજા તમામ સામાજિક કાર્યકરો તરફથી આ તમામ મરનારને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. સાથે સાથે દુઆ કરું છું કે અલ્લાહ તબારક વ તઆલા આ માસૂમ ભૂલકાઓને જન્નતમાં આલાથી આલા મકામતા ફરમાવે અને એમના ઘરવાળાઓને સફર કરવાની હિંમત આપે. સાથે સાથે આપણા મીડિયાના માધ્યમથી હું સેવા સદનના અધિકારીઓને એક રજૂઆત કરું છું કે અમારા તાંદલજાના તમામ સામાજિક કાર્યકરોને એક વિનંતી છે કે સેવા સદનના જે અધિકારીઓ છે એ તમામ વડોદરામાં જેટલી બી જનતા માટેની જે જગ્યા ફાળવણી કરવામાં આવેલી છે અને ત્યાં જનતા રોજ લાભ લેતી હોય એવી જગ્યાઓ પર ખાસ તકેદારી રાખે કે ફરી આવી કોઈ મોટી દુર્ઘટના ન થાય. અને અમારી તાંદલજા વતી દુઆ છે કે વડોદરાવાસીની અલ્લાહ તબારક વતાલા હંમેશા હિફાજત કરે અને આવી કોઈ મોટી દુર્ઘટનાથી અમને બચાવે એવી આજે તાંદલજા તરફથી બધાને હું દુઆ કરું છું. અસલામ આલેકુમ.